ઘોગા ગામ અને તાલુકામાં રેશનના અનાજના જથ્થાની ખરીદી કરવા માટે કાળા બજારીઓનો રાફડો ફાટ્યો છેલ્લા કેટલાક સમયથી ઘોઘા શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં સરકારી અનાજનો કાળા થતું થતો હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું હતું સમગ્ર ઘટના અંગે મળતી માહિતી અનુસાર ઘોઘા તેમજ ગ્રામ્ય પંથકમાં સરકારી અનાજની દુકાનોમાંથી એપીએલ બીપીએલ અને અત્યુ રેશન કાર્ડ ધારકને ઘઉં અને ચોખાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે સાથે જ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ વ્યક્તિ દીઠ પાંચ કિલો અનાજ પણ મફતમાં આપવામાં આવે છે ગ્રાહકો દ્વારા સસ્તા અનાજની આ દુકાનો પરથી અનાજ લઈને ઘોઘા ગામના કરિયાણાના વેપારીઓ અને બહાર ગામથી વાહન લઈને આવતા કાળા બજારીઓને આ અનાજનો જથ્થો બારોબાર વેંચી મારવાનું સામે આવ્યું છે અનાજનો વેપાર કરતા આ કાળા બજારીઓનો ઘોઘા શહેર અને પંથકમાં રાફડાઓ ફાટ્યા છે કરિયાણાની દુકાન ધરાવતા અને કાળા બજારી કરતા આ વેપારીઓ દ્વારા ગ્રાહકોને લાલચ આપીને દસ થી બાર રૂપિયા કિલો ઘઉં અને ચોખાની ખરીદી કર્યા બાદ તેને અઢાર થી વીસ રૂપિયા જેવી કિંમતે વહેંચે છે રેશન શોપ પર જેવું અનાજ વિતરણ ચાલુ થયું છે એવી ખબર પડતા જ આ કાળા ગામ અને પંથકમાં વાહન અને વજન કાંટા લઈને નીકળી પડી સરકારી અનાજની સસ્તા ભાવે ખરીદી કરીને ગરીબોનું અનાજ વેચાવી રહ્યા છે ત્યારે આ અનાજના કાળા બજાર કરતા આવા વેપારીઓની દુકાનો પર પુરવઠા વિભાગ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવે અને તેમને ત્યાં સ્ટોકમાં રહેલ અનાજના જથ્થાના બિલો માંગવામાં આવે તો આનાશ માફિયાઓને સમગ્ર હકીકત બહાર આવે એમ છે તે કાળા બચારી કરતા આવા વેપારીઓ સામે લાલ આંખો કરી કડક કાર્યવાહી કરવામાં આવે તે અત્યંત જરૂરી છે રિપોર્ટર નીતિન મેર જીએન ન્યૂઝ ગોગા કોણ છે આ ભાઈ છે ચોખા કેરો છે ચોખા છે શું ચોખા શું લેવા આવો છો તમે અહિયાં શું શું વસ્તુ લેવા આવો છો બોલો બોલો શું શું લેવા આવો છો